नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल ज्ञान सागर में आपनु स्वागत छे। आजे आपणे धोरण सात विषय गुजराती पाठ बार जननी जे गाला स्वाधिपतिमां छे तेना प्रश्न अने जवाबनुं सोल्यूशन जोवानुं छे। एथी पहेला जो आप अमारी चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करो, विडियोने जरूरथी लाइक करो अने बेल नोटिफिकेशन ऑन करी आपो के जेथी आपने अमारा तमाम नवा विडियोजनी अपडेट मळती रहे। तो चालो जोईए पाठ बार जननी। प्रश्न पहेलो, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामेना बॉक्समां लखो। जेनो पहेलो प्रश्न छे एना जवाब तरीके जोईए तो बी માતાની, બીજામાં પણ બી માતાની, ત્રીજામાં એ હેમંતની હેલ જેવું, આગળ જોઈએ તો ચોથામાં જોઈએ તો સી પ્રભુના, પાંચમાના જવાબ તરીકે એ જગતથી, છઠ્ઠામાં બી હીરાથી, સાતમામાં સી એક સરખા પ્રાણીના પાણીના પ્રવાહ જેવું। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એના પહેલા પ્રશ્ન પહેલો પ્રશ્ન જોઈએ તો માતાને સાનાથી મીઠી ગણવામાં આવી છે, તો માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે। પ્રશ્ન બે, માતાની આંખ સાનાથી ભરેલી છે, તો માતાની આંખ અમૃતથી ભરેલી છે। પ્રશ્ન ત્રણ, દેવોને કોના દૂધ દોહેલા છે, તો દેવોએ માતાના દૂધ દોહેલ્યા છે। પ્રશ્ન ચાર, માતાના વેણ કેવા છે, તો માતાના વેણ વહાલથી ભરેલા છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો માતાનો ખોળો સાનાથી સિંચાયેલો છે, તો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે। પ્રશ્ન છ, માતાના કાળજામાં શું ભરેલું છે, તો માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે। આગળ જોઈએ પ્રશ્ન સાત, તો માતાના હૃદયમાં શું મલકે છે, તો માતાના હૃદયમાં બાળક માટે મૂંગી આશીષ મલકે છે। આગળ જોઈએ પાના નંબર 10 ઉપર તો પ્રશ્ન 8, કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે, તો માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે। પ્રશ્ન 9, માતા કોના કરતા અચળ છે, માતા ધરતી કરતા પણ અચળ છે। આગળ જોઈએ પ્રશ્ન 3, તો નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો, જેમાં કાવ્યમાં આપેલા માના ગુણનું વર્ણન ટૂંકમાં કરો, તો માના ગુણનું વર્ણન અહીંયા ટૂંકમાં કરેલ છે, જે આપે વિડીયો પોઝ કરી અને લખી લેવું। આગળ જોઈએ પ્રશ્ન 4, તો કાવ્યમાં ધરતી, ગંગા, વાદળી તેમજ ચંદ્ર કરતા માતાને કઈ રીતે ચડિયાતી બતાવાય છે, તો એના માટે પહેલા જોઈએ તો ધરતી માતા ક્યારેક ધ્રુજી ઉઠે છે, પણ ગમે તે પરિસ્થિતિમાં માતાનો પ્રેમ ક્યારે ચલિત થતો નથી। બીજું છે ગંગા, તો ગંગાના પ્રવાહમાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમ પ્રવાહમાં કદી વધઘટ થતી નથી। ત્રીજું વાદળી, વાદળી ક્ષણભર વરસીને ચાલી જાય છે, પણ માતાના પ્રેમ સંતાન પર સતત વરસતો રહે છે। અને પ્રશ્ન 4, ચંદ્ર, તો ચંદ્રની કળામાં વધઘટ થાય છે, પરંતુ માતાના પ્રેમમાં ક્યારે માતાનો પ્રેમ ક્યારે ઓછો થતો નથી। આગળ જે પ્રશ્ન 5, તો નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, તો અહીંયા આપે અમી ભરેલી ત્યાંથી લખવાનું શરૂઆત કરવાની છે, અને કેરી હેલ રે જનની, તો અહીંયા આપને કાવ્યની પૂર્તિ કરેલી છે, જે આપે જોઈ અને લખી શકો છો। પ્રશ્ન 6, તો નીચેના ભાવનાને વ્યક્ત કરતી પંક્તિ કાવ્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો, તો એ પંક્તિ પણ અહીંયા આપણે કાવ્યમાંથી શોધી અને લખેલી છે। આગળ જોઈએ પ્રશ્ન 7, તો નીચેની કાવ્ય પંક્તિઓમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યાના જવાબ તરીકે આવશે અમી, બીજામાં આંગળી, ત્રીજામાં મેઘ। આગળ જોઈએ પ્રશ્ન 8, તો નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો, તો પહેલો શબ્દ છે અમી, તો એના વાક્ય તરીકે જોઈએ તો માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે। બીજો હેલ, તો આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે। ચોથો શબ્દ છે વ્યોમ, રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે। અને દોહલ્યું, તો માનો પ્રેમ દેવો માટે દોહલ્યો છે। પ્રશ્ન 9 જોઈએ તો નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો, તો એમાં
માતા માટે માત જનની માળી, આકાશ માટે વ્યોમ, ધરતી માટે ધરણી અને ચંદ્ર એના માટે શશી અથવા તો ચંદા આ શબ્દો વાપરેલા છે. પ્રશ્ન 10. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો, જેમાં પહેલો શબ્દ છે પ્રેમ, તો એના સમાનાર્થી શબ્દ તરીકે હેત અને પ્રીત, જગ તો જગત અને વિશ્વ, નયન તો નયન અને નેત્ર આંખ એટલે, ચોથું છે ઉજાસ તો પ્રકાશ અને તેજ, પાંચમું છે નીર તો જળ અને પાણી, અને છઠ્ઠું છે શશી તો ચંદ્ર અને સુધાકર. પ્રશ્ન 11. નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો, તો એમાં પહેલું છે મીઠું તો એનું કડવું, પ્રેમ નફરત, જુદેરી સરખી, અમી વિષ, આધાર નિરાધાર, બંધન મુક્તિ, મૂંગી બોલકી, વધવું ઘટવું અને આશીષ તો સાપ. પ્રશ્ન 12 જોઈએ તો નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો, એમાં પહેલો શબ્દ છે એના જવાબ તરીકે લહાણી અને બીજાના જવાબ તરીકે અચળ. પ્રશ્ન 13 જોઈએ તો નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો, એમાં પહેલું જોઈએ તો મીઠા મધુને મીઠા મેહુલો રેલોલ, એમાં મીઠા મીઠા એ છે વિશેષણ છે અને વિશેષણનો પ્રકાર ગુણવાચક વિશેષણ. બીજું છે એમાં મૂંગી એ વિશેષણ છે અને ગુણવાચક વિશેષણ. ત્રીજું છે એ બારે જે સંખ્યાવાચક વિશેષણ છે. પ્રશ્ન 14. નીચેના દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો, જનની છે તો એનો પ્રકાર કયો થશે, તો જનની જાતિવાચક સંજ્ઞા છે, પ્રેમ ભાવવાચક સંજ્ઞા છે, હેમંત વ્યક્તિવાચક સંજ્ઞા અને ગંગા એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. પ્રશ્ન 15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જેમાં સૌપ્રથમ આશીષ, આંગળી, ઉજાસ, નીર અને હેમંત આ રીતે ગોઠવીશું. પ્રવૃત્તિમાં પૂરક પ્રવૃત્તિ જોઈએ અને એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો માતાને જેના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારવો, તો એમાં આપણે ધરતી, ગંગા, સૂરજ, વરસાદ, મધ અને વાદળી આ શબ્દો આપણે અલગ તારવી શકીએ છીએ આમાંથી. આગળ જોઈએ તો આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો, તો એક પણ આપણે અહીંયા લખેલી છે બધી જ, જે આપ વિડીયો પોઝ કરી અને લખી શકો છો. જેમ કે ધરતી માટે અહીંયા છે, વાદળી માટે છે, વરસાદ માટે પણ લખેલી છે, ગંગા માટે છે, ચંદ્ર માટે છે અને મધ માટે છે. આ બધીની કાવ્ય પંક્તિઓ છે તે તેની સામે લખેલી છે, જે આપે વિડીયો પોઝ કરી અને લખી શકો છો. પ્રશ્ન 3 જોઈએ તો માતૃપ્રેમ દર્શાવતી એક વાર્તા શોધીને લખો, તો એ વાર્તા છે એ આપે અહીં આપને અહીં આપેલી છે, એનું યોગ્ય શીર્ષક પણ આપેલું છે, જે આપ વિડીયો પોઝ કરી અને લખી શકો છો. જે બાકીની વાર્તા છે એ પાના નંબર 13 ઉપર એટલે કે પાછળના પેજ ઉપર પણ આપેલી છે, જે આપ અલગ અલગ પેરાગ્રાફ વાળી વ્યવસ્થિત સમજી વિચારી અને લખી શકો છો. એ જે આખી વાર્તા છે એ અહીંયા પૂરી થાય છે. આગળ જોઈએ પ્રશ્ન 4. તો માતૃપ્રેમ દર્શાવતું એક કાવ્ય શોધીને લખો, જેમ આગળ વાર્તા લખી છે હવે આપણે કાવ્ય લખવાનું છે, તો કાવ્ય પણ આપને અહીંયા આપેલું છે પૂરેપૂરું, એ પણ આપ લખી શકો છો. મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી તમને ઉપયોગી લાગી હોય, તો આપ વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.